नमस्कार स्टूडेंट्स, पेरेंट्स पण साथे हशे, पण आजे स्टूडेंट्स नो खास मेन दिवस काल आवी रह्यो छे, नीट 2023 देनार बधा स्टूडेंटो नो, राइट। बेस्ट ऑफ लक तो आपणे आपवाना छे टीम चारविक तरफ थी। आजनी रात तमारे बधा ज वीडियो मां तमने अपडेट करेलो छे, बहु रिलैक्स फील गुड थई अने पसार करजो। જે ટોપિક સબ્જેક્ટ તમને એમ થાય થોડું કંઈક રીડિંગ કરવું છે, તો એવા ટોપિક ઉપર ધ્યાન આપવું કે જે તમને ગુડ ફીલ જ કરાવે। હવે કોઈ સ્ટ્રેસ, ટેન્શન, તમારું મતલબ ટેન્શન વધારે ને, એવા ટોપિકને અત્યારે આપણાથી દૂર રાખજો, એવોઈડ કરજો। યસ, પેરેન્ટ્સને પણ હું ખાસ કહીશ કે એ બાળકોને એવા જ વાતાવરણમાં રાખો। હવે કેટલા માર્ક્સ આવશે, પેપરમાં શું થશે, આવા કોઈ ક્વેશ્ચન્સ પણ ડિસ્કશન ના કરવા જોઈએ। પેપર ઓફ ગ્રુ નીકળશે કે સહેલું, જે આવે ને આપણે ફાઇટ કરવાની છે। કાલે તમારી 3 કલાક અને 20 મિનિટ મતલબ 200 મિનિટ તમારે તમારું બેસ્ટ કંઈક દેવાનું છે, બધું જ ભૂલીને। હું તો મારા સેમિનારમાં ત્યાં સુધી કહેતો હોઉં છું કે કદાચ ભૂકંપ આવે કે સુનામી આવે, જો આપણી જગ્યા મતલબ તમારી પ્લેસ ઉપર જો તમને કાંઈ ઇફેક્ટ ન આવતી હોય ને, એવું તમારું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ, તો બાજુમાં ભલે બધું તણાઈ જાય, બાજુમાં ભલે બધું સુનામીમાં જતું રહે, આપણે આપણું કામ કરવાનું છે। આટલું કોન્સન્ટ્રેટેડ તમારું હોવું જોઈએ। જેમ અર્જુનને જ્યારે તીર નિશાન મારવાનું હતું ત્યારે માછલીની આંખ દેખાતી હતી, હું ત્યાં સુધી કહીશ કે ફક્ત આપણને કિકી જ દેખાવી જોઈએ, એટલું કોન્સન્ટ્રેશન તમારું હોવું જોઈએ રાઉન્ડ કરવા ઉપર, ક્વેશ્ચન સોલ્વ કરવા ઉપર, રાઈટ। એ બધા જ આવા પોઈન્ટ્સ માટે તમને બેસ્ટ ઓફ લક ટીમ ચારવિક તરફથી। અને યસ, આપણે જે જોવાનું છે આજે એ હું તમને ખાસ પોઈન્ટ આપી દઉં કે આપણે જોવી છે ઓએમઆર શીટ। ઘણા લોકો ઘણી ભૂલો કરી જાય છે, મેં ડ્રેસ કોડ, ફૂડ કેવી રીતે લાસ્ટ 3-4 દિવસ તમારે પસાર કરો, જે બધા જ વિડીયો આપ્યા છે। હવે લાસ્ટમાં જે કી પોઈન્ટ છે આપણો, કે તમારી આ લાસ્ટ યરની ઓએમઆર શીટ અમે એક પ્રોટોટાઇપ માટે રાખી છે। રોલ નંબર તમારે ભરવાનો આવશે, ખાસ 10 ડિજિટ્સમાં જે તમારો નંબર છે એમાં બહુ જ વ્યવસ્થિત પહેલા અહીંયા ડિજિટ્સ બધા લખી, રાઈટ, જે કોઈ તમારો રોલ નંબર છે એ ડિજિટ્સ બધા લખી અને પછી અહીંયા રાઉન્ડ કરવામાં ખાસ એની સિક્વન્સ જોજો। અહીંયા 2 છે તો 2 માં 0 છે તો લાસ્ટમાં 0 છે, રાઈટ। એ જ રીતે તમારે ટેસ્ટ બુકલેટ નંબર કે તમારો જે તમને પેપર આપવામાં આવશે એ પેપર ઉપર પણ 7 ડિજિટ્સનો એક નંબર હશે, કે જે નંબર તમારે અહીંયા ટેસ્ટ બુકલેટ, અહીંયા તમારો રોલ નંબર અને અહીંયા તમારો ટેસ્ટ બુકલેટ નંબર, આ બંને નંબર ખાસ વ્યવસ્થિત ભરવા, એ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા તમે એમસીક્યુમાં રાઉન્ડ કરશો એ માટેના। એવી જ રીતે તમારે અહીંયા રાઉન્ડ ભરવાના છે, રાઈટ, ટેસ્ટ બુકલેટ નંબર। બીજી વસ્તુ આવે છે અહીંયા તમારી મધર્સ નેમ, લાસ્ટ યર આ રીતની હતી, અહીંયા ફાધર્સ નેમ, અહીંયા તમારી નેમ વિથ ઇનિશિયલ્સ, તમારી સાઇન પણ આવશે અને ટાઈમ પણ લખાવશે, અને નીચે તમારા 2 ઇન્વિલિજેટરની સાઇન આવશે, બંને સાઇન પણ કરશે અને ટાઈમ પણ લખશે, અને તમારી ઓએમઆર શીટમાં પણ લાસ્ટ ટાઈમ અહીંયા થમ ઇમ્પ્રેશન હતું। યસ, આ વર્ષે પણ આપણે એ જ પ્રોસેસ હશે એવું હું કહી શકું, પ્રિડિક્શન કરી શકું, આનું કોઈ ન્યૂઝ આપણી પાસે છે નહીં એઝ ઓફ નાઉ। આ લાસ્ટ યરની પરફેક્ટ પ્રોસેસ હતી 2022ની, રોલ નંબર, ટેસ્ટ બુકલેટ નંબર, મધર્સ નેમ, ફાધર્સ નેમ, તમારે તમારું નામ વિથ ઇનિશિયલ્સ એન્ડ ટાઈમ, અને નીચે 2 ઇન્વિજિલેટરની સાઇન વિથ ટાઈમ, અને તમારું થંબ ઇમ્પ્રેશન, અહીંયા તમને કયું સેટ અને સફળ મળેલું છે। યસ, બધા જ પેપર સેટ અને સફળમાં હોય છે, તમને પી ક્યુ આર એસ ટી આવી રીતના ગવર્મેન્ટના પેપર સેટ એ લોકો બનાવે છે। સપોઝ તમારી ટી સિરીઝનું પેપર છે તો એમાં પણ T1, 2, 3, 4 આવી રીતે સેટ હશે બધા, એમાંથી કયું છે T3, લાસ્ટ યર એવી રીતે હતું કે ટી માટે તમારે કોઈ ડોટ રાઉન્ડ કરવાના નહોતા, પણ 3 માટે તમારે 3માં અહીંયા રાઉન્ડ કરવાનું હતું, રાઈટ। રોલ નંબર અને ટેસ્ટ બુકલેટ નંબર ભરવામાં ઘણા જ બાળકો ઘણી વખત ઉતાવળમાં ભૂલ કરી જતા હોય છે,
બહુ પીસફુલ માઇન્ડથી સ્ટાર્ટમાં તમને પેપર જ્યારે આપશે, જ્યારે ઓપન નથી કરવાનું એ પહેલા આ પ્રોસેસ થશે, આરામથી કરવી કોઈ જાતના સ્ટ્રેસ વગર, રાઈટ? પછી આવે છે તમારા એમસીક્યુ ના જે રાઉન્ડ ભરવાના છે એ. જનરલી નીટ ના બધા જ બાળકો પેપર તમારું સેટ અને સફળ માં હશે, એટલે પહેલું વહેલું તમારે તમારું બાયો સર્ચ કરવાનું છે કે બાયો પહેલું છે. સપોઝ પહેલો જ ક્વેશ્ચન તમને બાયોનો નથી મળતો તો 100% તમારે કેવી રીતે શિફ્ટ થવાનું છે, ડાયરેક્ટ 51 નંબરનો ક્વેશ્ચન જોવો, કારણ કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના 50-50 ક્વેશ્ચન્સ હશે. તો આપણે જોવાનું કે આપણા પેપરમાં 51 નંબર ઉપર કયો છે પાછો. અગેન, જો પહેલું તમારું ફિઝિક્સ હશે તો સેકન્ડ ચાન્સ એ રહેશે કે 51 ઉપર આઈધર કેમેસ્ટ્રી કે બાયો હશે, અને જો બાયો નથી તો પહેલું ફિઝિક્સ ગયું, સેકન્ડ 51 ઉપર કેમેસ્ટ્રી છે, તો 101 ઉપર બાયો 100% છે. ક્વેશ્ચન નંબર 101 એ તમારું બાયો હશે, રાઈટ? અને જે નોર્મલ સિનારિયો છે, બધા જ કહેતા હોય છે કે તમારે બાયોનું જ પેપર પહેલા કરવાનું હોય તો બાયોથી સ્ટાર્ટ કરો 101 થી, અને ત્યારે આ નંબરને તમારે અહીંયા મેળવવાનું ભૂલાય નહીં. પેલા તમે જે સેક્શન કરો, સી સેક્શન તમારું કહી શકીએ આપણે, 101 નંબર ક્વેશ્ચન એટલે સી સેક્શન થયું, તો સી સેક્શનના પેલા 35 ક્વેશ્ચન, પછી એ જ સબ્જેક્ટના ડી ક્વેશ્ચનના 35 ક્વેશ્ચન, આ રીતે તમારે કરવા જોઈએ. એના વિશે મારા બીજા જૂના વિડીયો છે જ, રિફર કરી લેજો. અત્યારે આપણે એમાં ટાઈમ વેસ્ટ નહીં કરીએ, પણ આ રીતે તમારે જવું જોઈએ એ હું તમને હિન્ટ આપી દઉં છું, જૂના વિડીયો જોઈ લેજો, રાઈટ? આજે સાથે સાથે જેમ આ આપણે બહુ જ કેરફુલી કરવાનું છે, એવી જ રીતે હજી પણ તમને એક આઈડિયા આપી દઉં કે રાઉન્ડ કેવી રીતે કરવા જોઈએ, એને પણ આપણે બહુ સારી રીતે સમજવું જોઈએ. રાઉન્ડ કરવામાં ઘણા જ વિદ્યાર્થીઓ ભૂલ કરી જતા હોય છે. યસ, રાઉન્ડ આપણે કરવામાં શું કરવું જોઈએ એ પણ ધ્યાન રાખજો. એના માટે મેં 4 રાઉન્ડ કરીને રાખ્યા છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા તમે જે ક્વેશ્ચન્સ કરો, મેં હમણાં જ કીધું બાયોલોજીનો, તો એક સાથે તમે સી સેક્શન, ડી સેક્શન કે એ સેક્શન, જ્યાં પણ તમારું બાયોલોજી છે એના ક્વેશ્ચન્સ કરતા જતા હો ત્યારે પરફેક્ટ નંબર મેળવી, અને તમારું જે ફર્સ્ટ બેઝિક ઇન્સ્ટિંક્ટ જેને કહેતા હોય કે ભાઈ આપણું માઇન્ડ પહેલા જ શોર્ટમાં નક્કી કરી ગયું કે ઓપ્શન બી જ સાચો છે, તો તરત જ એના વિશે ડોટ કરીને રાખી દેશો, જેથી તમારું કન્ફ્યુઝન મોડ તરત જ ઝીરો થઈ જાય. એના ઉપર આગળનો ક્વેશ્ચન જાઓ. તમને એમ લાગે કે માં આન્સર મે બી મારો, આપણે 4 રાઉન્ડ કરી દઈએ પાછા અગેન, અને એમાં આન્સર એ છે તો એને રાઉન્ડ કરીને રાખી દો, રાઈટ? અને જ્યારે તમારું એ સેક્શન આખું પૂરું થાય પછી તમારે એના ફાઇનલ રાઉન્ડ કરવા છે, તો એ પણ કેવી રીતે કરજો ધ્યાન રાખજો. તમે જોયેલું જ છે, હવે તમારે પહેલા જે એની બોર્ડર લાઈન છે ને એના ઉપર એક રાઉન્ડ આખું કરી દેવાય, કે જેથી તમારો કોઈ પણ ઓલો બારે જાય નહીં, અને પછી એને આઉટર ટુ ઇનર આવી રીતે રાઉન્ડ કરતું જવાનું. વિધિન એ 2 or 3 સેકન્ડ તમારું આખું આ રાઉન્ડ ફિલ થઈ જશે. 90% ઓફ રાઉન્ડ તમે ફિલ કરીને રાખશો એટલે તમારો કોમ્પ્યુટર ચેક, જે મશીનથી આનું ચેકિંગ થવાનું છે, તેમાં ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. અગેઇન 12 રાઉન્ડ આખું ફિલ કરી દેવાનું એક વખત, અને પછી આને ઇનર ઇનર રાઉન્ડ કરતા જવાના, આખું ભરાતું જશે. પહેલું અને બીજામાં તમે જોઈ શકશો મેં રાઉન્ડ ભરવામાં શું ડિફરન્સ કર્યો. આ રીતે બને ત્યાં સુધી ઓછું ભરજો, આ રીતે રાઉન્ડ કરતા કરતા અંદર જતા જશો તો ફટાફટ તમારું આ રાઉન્ડ ભરાઈ જશે. લાસ્ટમાં પૂરું કરો, 3 સેકન્ડમાં તમે બારે, રાઈટ? આ છે તમારા રાઉન્ડ ફિલ કરવાની પણ સિસ્ટમ. આશા રાખીએ ટીમ ચાર્વિક તરફથી બધાને બેસ્ટ ઓફ લક તો કીધા જ છે. તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે, MBBS ડોક્ટર બનવાનું, એ સફળ થાય ટીમ ચાર્વિક તરફથી એમાં દિલથી શુભેચ્છાઓ. અને કાલનું પેપર જેવું પૂરું થાય તરત જ અમે લાઈવ સોલ્યુશન 7:15 થી ચાલુ કરીએ છીએ. હજી પણ ચેનલ સબસ્ક્રાઈબ ના કરીને રાખી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓને લાઈવ એક સાથે જ અમે લાસ્ટ જે રીતે 2 યર્સથી બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરાવીએ છીએ, એ રીતે બધા જ આખું જ ક્વેશ્ચન પેપર લાઈવ સોલ્વ કરાવી દેશું, અને સેમ ડે અમે અમારું રિઝલ્ટ પણ અપડેટ કરશું. યસ, મળીએ છીએ કાલે, અમે પણ વેઇટ કરીએ છીએ. આજની રાત તમારી બહુ જ શાંતિથી પસાર કરી અને કાલ માટે અગેન અને અગેન
બેસ્ટ ઓફ લક ટીમ ચારવી તરફથી. થેન્ક યુ. નમસ્કાર.